નવસારીના પ્રકાશ ટોકીસથી રિંગ રોડ સુધીના રોડ પર ધારાસભ્યના પ્રયત્નોથી સ્ટ્રીટ લાઇટની કામગીરીની પૂર્ણ થઈ છે. નવસારીના રેલવે લાઇનને અડીને આવેલા પ્રકાશ ટોકીસ વિસ્તારમાં વર્ષોથી સ્ટ્રીટ લાઇટને લઈને સમસ્યા હતી, ત્યારે આ વાત ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સુધી પહોંચતા તાત્કાલિક યુદ્ધના ધોરણે પ્રકાશ ટોકીસની રિંગ રોડ સુધી 22 થાંભલા નંખાવીને રાત્રિના સમયે રોડ પરથી પસાર થતા રાહદારીઓની મુશ્કેલી હલ કરી છે. નવસારી નગરપાલિકામાં જ્યારે લોકડાઉન પહેલાં ત્યાં રસ્તો બનાવવો, આ પ્રકાશ ટોકીસના ગણનારુને જે કામ નવું ચાલે છે અને આપણે એનો સર્વે કરીને 70 જેટલા થાંભલાઓ, કારણ કે જે પ્રમાણેનો રસ્તો જે છે હવે પ્રકાશ ટોકીસના ગણનારાનું કામ ચાલે છે એટલે બંધ થવાથી એ ખૂબ અંધારું પડતું હતું. તાત્કાલિક નગરપાલિકાને અમે જ્યારે મિટિંગ કરી ત્યારે મેં કહ્યું કે આ કોઈપણ સંજોગમાં એ જગ્યા પણ અમે જોવા ગયેલા લોકડાઉન પહેલાં અને પછી, અને નગરપાલિકાના પ્રમુખશ્રી કાંતિભાઈ, ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રેમચંદભાઈ, અમારા સંગઠનના પણ હોદ્દેદારો અને બધાએ ખૂબ સારો નિર્ણય કર્યો કે તાત્કાલિક આને ફેસ ખેંચીને થાંભલાઓ તાત્કાલિક નાખવા, અને લાઇટ ફાયર ડિપાર્ટમેન્ટને પ્રમુખશ્રીએ સૂચના આપી. અને આજે મને જણાવતા આનંદ થાય છે કે હું 2-3 વખત ત્યાં પસાર થયો અને કાલે જ્યારે વાત થઈ તે વિસ્તારના આદરણીય કાલુભાઈ, હિંમતભાઈ, અમારા આગેવાનો સંગઠનના, એ બધાએ જ્યારે મને વાત કરી અને કાંતુભાઈને વાત કરી કે ભાઈ આ રીતના થાંભલાઓની તાત્કાલિક જરૂરિયાત પૂરી થઈ ગઈ છે અને કાલે મને એમ લાગે છે કે લાઇટ પણ કાંતુભાઈ ચાલુ આપણે કરાવી દીધી છે, ત્યારે એક આ તો એક લોકોના કામ છે પરંતુ નગરપાલિકા ઈચ્છે અને ખાસ કરીને સંવેદના સાથે કાર્ય કરે અને લોકોની જરૂરિયાતને જો દૂર કરે તો હું એમ માનું છું કે ખૂબ સારી વાત છે. અને એ માટે તમામ પદાધિકારીઓને, નગરપાલિકામાં તમામ ચેરમેનશ્રીઓને હું ખૂબ ખૂબ મારી હૃદયની શુભેચ્છા પાઠવું છું. આભાર. બંદર રોડ પર સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખીને ધારાસભ્ય દ્વારા સ્થાનિકોની અનેક વર્ષોની સમસ્યા હલ કરતા હવેથી સ્ટેશન વિસ્તારમાં અંધકાર દૂર થઈને રહદારીઓ રોશનીના ઝગમગાટમાં રોડથી પસાર થઈ શકશે. NTC ન્યૂઝ, નવસારી.